હેલો ફ્રેન્ડ્સ હું કિંજલ પટેલ બુકબર્ડ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું બુકબર્ડ દ્વારા જે મોક ટેસ્ટ છનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં રિઝનિંગના જે પ્રશ્ન પૂછાયા હતા આપણે એના પર થોડી ચર્ચા કરીશું આજે તો આપણે શરૂઆત કરીએ રીઝનિંગના પહેલા પ્રશ્ન પર એવું કંઈક આપણને પ્રશ્નમાં કંઈક ચોરસ બોક્સ દોરેલું છે જુઓ કંઈક નંબર આપેલા છે વચ્ચે કંઈક ક્વેશ્ચન માર્ક છે અહીંયા કંઈક ક્વેશ્ચન માર્ક દોરેલો છે એવું પૂછ્યું છે કે આપેલ બોક્સમાં પ્રશ્નાર્થના સ્થાને નીચેનામાંથી કઈ સંખ્યા આવશે ઓકે અહીંયા કોઈ એક નંબર આવતો હશે આપણે એવું કહી શકીએ ને ફાઇન્ડ ધ મિસિંગ નંબર ખૂટતો અંક શોધો જો આમાં કેવું હોય જનરલી ઘણા બધા જાતના લોજિક આની અંદર લાગી શકે આપણે ખાલી એમને કંઈક વિચારીએ કે આ નંબરો કેવી રીતે ગોઠવ્યા છે કંઈક રીતે એમને ગોઠવ્યા હોય હું એવું વિચારું છું કે ત્રણ ને બે તો કે ત્રણ ને બેનો સરવાળો કરું તો પાંચ થાય તો અહીંયા ધારો કે પાંચ આપેલો હોવો જોઈએ ચલો પાંચ નથી તો હું એવું વિચારું કે એમાં બીજા બે ઉમેરું તો સાત થાય આવું બની શકે કે આ બેનો સરવાળો કરું ને એમાં બે ઉમેરું તા હશે તો ચેક કરીએ ચલો તો કે નવ ચાર તો તેર થાય તો મારે અહીંયા તેરમાં બીજા બે ઉમેરું એ વસ્તુ હોવી જોઈએ તો અહીંયા તો દસ આપેલા છે મતલબ કે આપણું લોજિક ખોટું છે એ વસ્તુ એપ્લાય થાય નહીં આમ કંઈક જુઓ તો કે જુઓ સાત ને બે તો કે નવ થાય ઓકે ડન તો અહીંયા બી એ વસ્તુ થવી જોઈએ તો કે સાત ને એક તો આઠ તો અહીં તો દસ આપ્યું છે મતલબ કે એ વસ્તુ બી ખોટી હવે જો જ્યારે ખૂટતો અંક પૂછ્યો હોય હું એક હિન્ટ આપું કંઈ પણ લોજિકને તમે એપ્લાય ના કરી શકો એટલે છેલ્લે એક વસ્તુ આવે આ જે આડી હોય ને એને રો કહેવાય અને જે ઊભી છે ને એને કોલમ કહેવાય શું કરેલું હોય કાં તો બધી રોનો સરવાળો સરખો થતો હશે અથવા તો બધી કોલમનો સરવાળો સરખો થતો હશે જ્યારે કોઈ લોજિક લાગે નહીં એટલે છેલ્લે આ એક જ લોજિક હોય આપણે ચેક કરીએ ચલો એવું થાય છે તો જુઓ આપણે રોથી જ સ્ટાર્ટ કરીએ ચલો તો કે નવ ને બે તો અગિયાર અગિયાર ને સાત તો કે અઢાર ઓકે ચલો તો કે આ પહેલી જે રો છે એમાં સરવાળો અઢાર થાય છે વાંધો નહીં આના તો લાવવાની છે એટલે પહેલાં હવે પાછી છેલ્લી ચેક કરવી પડશે તો કે દસ ને એક અગિયાર અને હા બની શકે પહેલામાં બી અઢાર છે અને ત્રીજી રોમાં બી બધા અંકનો સરવાળો અઢાર છે તો એવું કહી શકું કે અહીંયા બી એવું બનવું જોઈએ તો ચેક કરીએ ચલો તો ચાર અને ત્રણ તો આપેલા જ છે તો ચાર ને ત્રણ સાત મારે સરવાળો ટોટલ કેટલો કરવો છે તો કે અઢાર

બધી રોનો સરવાળો સરખો હશે અથવા તો બધી કોલમનો સરવાળો સરખો હશે તો અહીંયા આપણું એ જ લોજિક લાગે છે અને એ લોજિક પ્રમાણે આપણો જવાબ અહીંયા અગિયાર બને છે જે ઓપ્શન બી માં આપેલો છે બીજો પ્રશ્ન જોઈએ જો શું કીધું છે તો કે પચાસ વિદ્યાર્થીઓની સીધી લાઈનમાં ઓકે કેટલા છે આપણે અહીંયા અંડરલાઈન કરતા રહીએ એટલે આપણને આઈડિયા આવે હાઈલાઇટ થાય પચાસ વિદ્યાર્થીઓની સીધી લાઈનમાં પાર્વતી ડાબી બાજુથી અઢારમા ક્રમે છે ઓકે શિક્ષક દ્વારા ફેરફાર સૂચવતા પાર્વતી જમણી બાજુએ બાવીસમાં ક્રમે ઊભેલી અંબિકાનું સ્થાન લે છે મતલબ કે શિક્ષક એમની જગ્યાના કદાચ અદલા બદલી કરે છે એટલે એની જગ્યા બદલાય છે તો હવે પાર્વતીનું સ્થાન ડાબી બાજુએથી કયા નંબરે હશે કેલ્ક્યુલેશન કરવું પડશે જોઈએ ટોટલ વિદ્યાર્થીઓ કેટલા આપ્યા છે તો કે પચાસ કંઈ વાંધો નહીં ધારો કે આવી રીતે આપણે કંઈક લખી નાખીએ આપણને ખબર પડે કે ટોટલ કેટલા વિદ્યાર્થીએ તો કે અહીંયાથી અહીંયા સુધીના ટોટલ પચાસ છે ઓકે શું કીધું છે સીધી લાઈનમાં પાર્વતી ડાબી બાજુથી અઢારમાં ક્રમે છે આ ડાબી બાજુ કહેવાય અહીંયાથી અહીંયા પાર્વતી ઊભી છે ડાબી બાજુથી કયા ક્રમે છે તો કે એ અઢારમા ક્રમે છે ડન હવે શું કીધું તો કે શિક્ષક દ્વારા ફેરફાર સૂચવતા શિક્ષકે બદલી કરી છે પાર્વતી જમણી બાજુએ બાવીસમાં ક્રમે ઉભેલી અંબિકાનો સ્થાન લે છે મતલબ જમણી બાજુથી અંબિકા ઊભી છે બાવીસ માં નંબરે એવું કહી શકાય અંબિકા ઊભી છે બાવીસમાં નંબરે જમણી બાજુથી એવું કીધું કે શિક્ષક દ્વારા ફેરફાર સૂચવતા એટલે શિક્ષક છે ને એમની અદલા બદલી કરી નાખે છે તો શું થાય છે આ પાર્વતી છે ને એ જમણી બાજુ એ બાવીસ માં ક્રમે લઈ ઊભેલી નું સ્થાન લઈ લે છે એટલે હવે પાર્વતી અહીંયા આવી જાય છે આનો મતલબ આવો થાય પાર્વતી અહીંયા આવી જાય છે ઓકે હવે એવું કીધું તો હવે પાર્વતીનું સ્થાન ડાબી બાજુ એથી કયા નંબરે હશે અહિયાંથી જ શરૂઆત કરવાની છે અને આ જે નંબર છે એ કયો નંબર હશે આવું શોધવાનું પૂછ્યું છે જો ટોટલ પચાસ હતા મને ખબર છે આ બાજુથી અઢાર અને આ બાજુથી બાવીસ તો કે ટોટલ ચાલીસ એ થઈ ગયા ઓકે ટોટલ પચાસ છે તો હું મારા લોજિક પ્રમાણે એવું કહી શકું અહીંયા વચ્ચે દસ બેઠા હશે આ બાજુથી પાર્વતી પહેલાં અઢારે હતી આ બાજુ અંબિકા છે એટલે ટોટલ ચાલીસ તો એ થઈ ગયા કુલ મારી જોડે પચાસ છે એટલે વધ્યા દસ તો કે અહીંયા વચ્ચે દસ બેઠા હશે ડન જો મારે અહીંયાથી અહીંયા સુધી પહોંચવાનું છે આ જે લાઈન છે ને ત્યાં સુધી પહોંચવાનું કારણ કે પાર્વતીની જગ્યા બદલાઈ ગઈ છે હવે હવે આ સ્થાન શોધવાનું છે જો અઢાર તો અહીંયા સુધી જ હતા ને અઢાર તો અહીંયા એનો નંબર આપ્યો હતો દસ બીજા વચ્ચે બેઠા છે એટલે બીજા દસ અહીંયા ગણો એટલે અઢાર ને દસ તો કે અઠ્યાવીસ અઢાર ને દસ તો કે અઠ્યાવીસ હવે મને આ સ્થાન પૂછ્યું છે એટલે મારે અહીંયાની સ્થાનને અંદર એડ કરવું પડે કે ના કરવું પડે કરવું પડે તો ટોટલ આ અઢાર આ દસ અઠ્યાવીસ અને આનું સ્થાન પૂછ્યું છે એટલે એ થાય મારું ઓગણત્રીસમું સ્થાન થાય અને બીજી રીતે બી સોલ્વ કરી શકાય સમજો તમે લોકો એ કદાચ એ ઇક્વેશન યાદ રાખી હશે કે ભાઈ ડાબી બાજુથી કોઈ સ્થાન પ્લસ જમણી બાજુથી કોઈનું સ્થાન બરાબર જે કુલ સંખ્યા હોય એમાં એક વધુ આવે ચલો આના પ્રમાણે કરીએ મારે ડાબી બાજુથી તો એનું સ્થાન શોધવું જ પાર્વતીનું ડાબી બાજુથી સ્થાન શોધવું જ તો એને તમે એમને એમ રાખ્યું જમણી બાજુથી એનું સ્થાન કયું છે તો મને ખબર છે જો બાવીસમું આપણને પહેલાં કીધું તો કે જમણી બાજુથી બાવીસમું બરાબર કુલ કુલ મને આપેલા છે પચાસ અને પચાસ પ્લસ વન ઓકે ડાબી બાજુનું સ્થાન શોધવું છે આ થયા ટોટલ એકાવન બાવીસને આ બાજુ મોકલું આમાં બાવીસને બાદ કરો નાઇન અને ટુ ઓકે તો ટ્વેન્ટી નાઇન તો આ રીતે પણ જવાબ આવે આ આપણે લોજિકલી જવાબ લાવ્યા કોઈ ફેર નથી પણ ઇન શોર્ટ આ પ્રશ્નમાં આપણને શું જવાબ મળે છે તો કે ઓગણત્રીસ નંબર થાય ડાબી બાજુથી પાર્વતીનો શિક્ષક ફેરફાર સૂચવે છે પછી અને એ જ આપણને પૂછ્યું છે તો અહીંયા આપણો ઓપ્શન બી સાચો છે જુઓ ચલો એનો પછીનો પ્રશ્ન શું પૂછ્યું છે તો કે જો અંગ્રેજી મૂળાક્ષરને ઉલટા ક્રમમાં લખવામાં આવે ત્યારે સોળમા ક્રમના અક્ષરથી જમણી બાજુ ચોથા અક્ષરથી ડાબી બાજુ સાતમો મૂળાક્ષર કયો આવે ઓકે ચલો શું કીધું છે અંગ્રેજી મૂળાક્ષરને ઉલટા ક્રમમાં લખવાના છે અહીંયા તમને એક ઇમેજ દેખાતી હશે મેં પાછળથી લખ્યું ઝેડ વાય એક્સ આ ઉલટું લખેલું છે આમ આપણે એબીસીડી આમ લખીએ છીએ આમથી લખી ઉલટી લખી નાખીએ તો સોળમા ક્રમના અક્ષરથી અહીંયાથી સોળમો ક્રમ એટલે કયો આવે છે કે છે ઓકે આપણે પૂછ્યું છે સોળમા ક્રમના અક્ષરથી જમણી બાજુ ચોથો અક્ષર તો આ એક બે ત્રણ અને ચાર તો આ જમણી બાજુ ચોથો અક્ષર ત્યાંથી પાછો ડાબી બાજુ સાતમો આ એક બે ત્રણ ચાર પાંચ છ અને આ સાતમો જે છે એન બસ એવું જ પૂછ્યું છે શું કીધું તું જો અંગ્રેજી મૂળાક્ષરને ઉલટા ક્રમમાં ગોઠવવામાં આવે ગોઠવી દીધા ત્યારે સોળમા ક્રમના અક્ષરથી જે અહીંયા આપણને કે આપેલો છે તો કે સોળમા ક્રમના અક્ષરથી જમણી બાજુ ચોથો હજુ જમણી બાજુ ચોથો એટલે જી અને ડાબી બાજુ ત્યાંથી સાતમો મૂળાક્ષર તો આમ સાતમા નંબરે તો કયો મૂળાક્ષર આવે છે તો કે એન મૂળાક્ષર આવે જે આપણને ઓપ્શન ડીમાં આપેલું છે એટલે અહીંયા આપણો ઓપ્શન ડી સાચો થશે ચલો આગળનો કંઈક પ્રશ્ન આપ્યો છે કે દિવાલ પરના એક છોકરાના ફોટા સામે જોઈને રીના કહે છે કે ફોટામાં રહેલી વ્યક્તિની બહેન મારા પિતાની એકમાત્ર પુત્રી છે તો દિવાલ પરના ફોટાવાળો છોકરો રીનાના પિતાનો શું થતો હશે બ્લડ રિલેશનશિપ ઉપર કંઈક છે બરાબર ચેક કરીએ શું કીધું છે તો કે દિવાલ પરના એક છોકરાના ફોટા સામે જોઈને ઓકે છે એટલે રીના બોલે છે કઈક ફોટો છે દિવાલ ઉપર એના વિશે કઈક રીના વાત કરે છે ઓકે વ્યક્તિની બહેન મારા પિતાની બોલે છે કોણ રીના એટલે એ પોતે વાત કરે છે કે મારા પિતાની એક માત્ર પુત્રી છે સમજો મારા પિતાની એકમાત્ર પુત્રી એટલે હું પોતે જ થઉં એટલે આ જ વસ્તુ રીના બોલે છે કે ફોટામાં કોઈ વ્યક્તિ છે એની બહેન મારા પિતાની એકમાત્ર પુત્રી છે એટલે આ જે બહેન છે ને રીના જ છે આ વ્યક્તિની આવું કીધું છે આપણને ઈન શોર્ટ શું કીધું તો પછી કે તો દિવાલ પરના ફોટાવાળો છોકરો આ ફોટાવાળો છોકરો છે દિવાલ પર જે હતો એ એની બેન રીના છે અને એના પિતાની એકમાત્ર પુત્રી છે આટલું કીધું તું દિવાલ પરના ફોટાવાળો છોકરો રીનાના પિતાનો શું થાય રીનાનો ભાઈ રીનાના પિતાનો શું થાય તો રીનાના પિતાનો પુત્ર જ થાય છોકરો થાય બસ તો એ જ પૂછ્યું છે કે તો દિવાલ પરના ફોટાવાળો છોકરો રીનાના પિતાનો શું થાય તો એ રીનાના પિતાનો પુત્ર જ થાય જે આપણને ઓપ્શન ડીમાં આપેલું છે જો મતલબ કે અહીંયા આપણો કયો ઓપ્શન સાચો પડશે તો કે ઓપ્શન ડી ચલો એના પછીના પ્રશ્ન પર વાત કરીએ શું આપ્યું છે તો કે એક ઘડિયાળ બુધવારે સવારે આઠ વાગ્યે પાંચ મિનિટ ધીમી પડી ઓકે તે પછીના બુધવારે સાંજે આઠ વાગ્યે પાંચ મિનિટ અને અડતાલીસ સેકન્ડ આગળ થઈ ગઈ ડન તો આ સમયગાળાની વચ્ચે કયા દિવસે કેટલા વાગ્યે ઘડિયાળે સાચો સમય બતાવ્યો હશે જો ગયા બુધવારે ઘડિયાળ ધીમી ચાલતી હતી આવતા બુધવારે સ્પીડમાં ચાલે છે આમાં ક્યાંક વચ્ચે એને એક્ઝેક્ટ ટાઈમ બતાવ્યો હશે અને આપણને આજ પૂછ્યું છે આપણે કેલ્ક્યુલેશન કરીએ કંઈક બુધવારે સવારે આઠ વાગ્યે કીધું હતું પછીના બુધવારે સાંજે આઠ વાગે તો પહેલાં તો આ બુધવારના સવારના આઠથી આવતા બુધવારના સવારના આઠની જ વાત કરું ટોટલ સાત દિવસ થાય તો કે હા એક દિવસમાં કલાક કેટલા તો કે ચોવીસ સાત ચોક અઠ્યાવીસ સાત દુ ચૌદ પંદર અને સોળ એટલે ટોટલ એકસો અડસઠ કલાક ના મેં તો બુધવાર સવારથી આ બુધવાર સવાર સુધી જ ગણ્યું છે પણ મને તો સાંજે આઠ કીધા છે એટલે બીજા બાર ઉમેરવાના બાકી રહ્યા તો બીજા બાર ઉમેરો તો કે એકસો ને એંસી કલાક થયા ઓકે આ આખો જે સમયગાળો છે ને એકસો ને એંસી કલાકનો છે શું કીધું તું તો કે પાંચ મિનિટ ધીમી હતી અને આગળ એ પાંચ મિનિટ અને અડતાલીસ સેકન્ડ આગળ થઈ ગઈ હવે આ જે ટોટલ પીરિયડ છે ને આ જે ટોટલ સમયગાળાનો ડિફરન્સ છે ને હું એ શોધી લઉં ટોટલ કેટલો થાય તો કે જુઓ પાંચ મિનિટ હતી ધીમી મારે પ્લસમાં લઈ જવાની છે તો પાંચ મિનિટ અને અડતાલીસ સેકન્ડ કીધી છે એને મિનિટમાં ફેરવી નાખો બંને જોડે રાખવા પડે એક જ ફોર્મમાં તો કે બાર ચોક અડતાલીસ બાર પંચાને સાહીઠ આ આયુ પાંચ આનું કેલ્ક્યુલેશન કરો પાયો પાયો પચીસ ને ચાર તો કે ઓગણત્રીસ ભાગ્યા પાંચ આનું કેલ્ક્યુલેશન થાય પાયો પાયો પચીસ વત્તા ઓગણત્રીસ ભાગ્યા પાંચ ને પાંચ ચૌદ વધી એક ચોપન બાય પાંચ ઓકે જો જે ટોટલ કલાક હતા ને આપણા એકસો ને એંસી કલાક એમાં ટોટલ સમયગાળાનો ડિફરન્સ કેટલો મળ્યો આપણને તો કે ચોપન બાય પાંચનો મારે ખાલી હું પાંચ મિનિટનો ડિફરન્સ શોધી લઉં તો એક્ઝેક્ટ ઘડિયાળ થઈ જાય સમજો કારણ કે પાંચ મિનિટ ઘડિયાળ ધીમી હતી મારે એક્ઝેક્ટ ટાઈમ ઉપર લાવી હોય તો ખાલી પાંચ જ મિનિટનો ડિફરન્સ શોધી લઉં તો મને મળી જશે તો હું આના ઉપરથી એ નક્કી કરું કે ધારો કે જુઓ ચોપન બાય પાંચ આ જે સમયગાળાનો ડિફરન્સ છે કેટલા કલાકમાં આવ્યો તો કે એકસો એંસી કલાકમાં બરાબર તો ખાલી પાંચ મિનિટનો ડિફરન્સ કેટલા કલાકમાં આવશે આને હું શોધી કાઢું કેલ્ક્યુલેશન કરી લઈએ તો કે પાંચ ગુણ્યા એકસો એંસી ભાગ્યા ચોપન બાય પાંચ લખ્યા છે એટલે ઉપર આવી જાય અઢાર તરી ચોપન તો અહીંયા દસ બની જશે અહીંયા ત્રણ થઈ જશે તો પાયો પાયો પચીસ ગુણ્યા દસ એટલે બસો પચાસ ભાગ્યા ત્રણ હજુ આને કેલ્ક્યુલેશન કરીએ આપણે તો કે આઠ તરી ચોવીસ એક વધે જ અને ત્રણ તરીને નવ હજુ એક વધે એટલે આવું કંઈક થાય એટલે આપણને આવો કંઈક જવાબ મળ્યો ત્યાંસી વન બાય થ્રી જો શું શોધ્યું આટલા સમયગાળાનો ડિફરન્સ આપણને એકસો એંસી કલાકમાં મળતો તો મારે પાંચ મિનિટનો ડિફરન્સ કેટલા કલાકમાં મળશે એ શોધવું છે તો મને એવું મળ્યું છે ત્યાંસી કલાક અને ઉપર કંઈક મળ્યું છે હમણાં આપણે એને પાછા મિનિટના ફોર્મમાં કન્વર્ટ કરીએ હવે ત્યાંસી કલાક એક દિવસમાં કેટલા કલાક તો કે ચોવીસ તો મારે ટોટલ ત્યાંસી કલાકના સમયગાળા સુધી જવું પડશે બુધવાર સવારે આઠ વાગ્યાથી વાત કરું છું એકમાં ચોવીસ કલાક આવે ચોવીસ દુ અડતાલીસ ચોવીસ તરી બોતેર અને ચોવીસ ચોક છન્નું તો છન્નું તો વધી જાય એટલે મારે ચોવીસ તરી બોતેર સુધી જ પહોંચવું પડે તમે સમજો તો ચોવીસ તરી બોતેર એટલે ત્રણ દિવસ આખા એવું કહેવાય કે ના કહેવાય કહેવાય બોતેર કલાકે તો બુધવારની વાત હતી તો ત્યાંથી ત્રણ દિવસ ગણો એટલે ગુરુ શુક્ર અને શનિ ઓકે આ બોતેર કલાક સુધીમાં હું શનિવારે તો પહોંચી ગઈ પણ શનિવારે સવારે આઠ વાગ્યા સુધી જ પહોંચી છું હજુ કારણ કે સવારે આઠ વાગ્યાથી આપણે વાત કરી હજુ તો હું બોતેર કલાકે પહોંચી મારે ત્યાંસીએ પહોંચવાનું છે તો બીજા કેટલા ઉમેરવા પડે તો કે અગિયાર કલાક સવારે આઠથી બીજા અગિયાર કલાક ઉમેરો એટલે સાંજના સાત વાગે કે ના વાગે વાગે એટલે સાંજના સાત વાગ્યા ઓકે હજુ આ વન બાય થ્રી છે તો એને હું મિનિટના ફોર્મમાં કન્વર્ટ કરી શકું તો તમે સાહીઠ બાય થ્રી કરો એટલે કેટલા બને તો કે વીસ બને એટલે ઉપર બીજી વીસ મિનિટ થાય તો હું એવું કહી શકું કે આ જે ઘડિયાળ છે એને એક્ઝેક્ટ ટાઈમ ક્યારે બતાવ્યો હોય તો કે શનિવારે સાંજે સાત કલાક અને વીસ મિનિટે આ ઘડિયાળે એક્ઝેક્ટ ટાઈમ બતાવ્યો હશે આપણે ટોટલ કલાકનો ડિફરન્સ જોયો ટોટલ જે ટાઈમમાં એ ધીમી હતી અને આગળ થઈ ગઈ એનો ડિફરન્સ જોયો એ વસ્તુ નક્કી કરી કે આટલા સમયગાળાનો ડિફરન્સ એકસો ને એંસી કલાકમાં આવતો હતો પાંચ મિનિટ ઘડિયાળ આગળ થાય એટલે મારે એક્ઝેક્ટ ટાઈમ મળી રહે છે તો કે પાંચ મિનિટનો કેટલા ટાઈમમાં મળે તો બસ આનું કેલ્ક્યુલેશન કર્યું એટલે આપણને આવો કંઈક જવાબ મળ્યો જેમાં આપણે ત્રણ દિવસ આગળ પહોંચીએ છીએ બીજા અગિયાર એક કલાકનો ઉમેરો કરવાનો રહે છે ઇન શોર્ટ આપણા જવાબ પ્રમાણે શનિવારે સાંજે સાત ને વીસે ઘડિયાળ એક્ઝેક્ટ ટાઈમ બતાવ્યો છે આપણો ઓપ્શન ચેક કરી લઈએ તો કે હા જુઓ સી ઓપ્શનમાં આપેલું છે કે શનિવારે સાત અને વીસે આ ઘડિયાળ એક્ઝેક્ટ ટાઈમ બતાવ્યો હશે ઓકે ફાઇન તો રીઝનિંગના મોકટેસ્ટ છ માં જે પ્રશ્ન પૂછાયા હતા આપણે એ બધા જોઈ લીધા તમને છતાં કંઈ પણ ક્વેરી હોય તો તમે નીચે કમેન્ટમાં લખી શકો છો થેન્ક યુ